નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું આઈટીઆઈના બીજા રાઉન્ડની એટલે કે બે હજાર ઓગણીસમાં જે મિત્રોને ઓનલાઈન ફોર્મ ભરવાના રહી ચૂકેલા છે તો તેના માટે બીજો રાઉન્ડ પણ નજીકમાં જ આવવાનો છે તો તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો સૌ પ્રથમ જોઈશું કે આઈટીઆઈ પ્રવેશ બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે તો તેના ઓનલાઈન ફોર્મ ભરવાનો તારીખ છે મિત્રો ત્રીસ સાત બે હજાર ઓગણીસથી એટલે કે ત્રીસ સાત બે હજાર ઓગણીસના રોજ ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થશે એટલે જે મિત્રોએ હજી સુધી આવકનો દાખલો જાતિનો દાખલો અથવા કોઈપણ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો બાકી હોય તે પૂર્ણ કરી અને તારીખ ત્રીસ સાતથી ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થશે ત્યારબાદ વાત કરશું પ્રવેશ ફોર્મ આઈટીઆઈ ખાતે ક્યારે જમા કરાવવાના રહેશે તો એની છેલ્લી તારીખ છે મિત્રો તેર આઠ બે હજાર ઓગણીસ અને સાંજે છ વાગ્યા સુધી એટલે કે તેર તારીખ સુધીમાં તમારે ફોર્મ આઈટીઆઈ જે તે નજીકની આઈટીઆઈ ખાતે જમા કરાવવાના રહેશે ત્યારબાદ વાત કરીએ આપણે તો મિત્રો બીજા રાઉન્ડનું એડમિશન છે તે જિલ્લા કક્ષાની આઈટીઆઈ હોય છે તે જગ્યાએ થતું હોય છે તો એને નોડલ સંસ્થા કહેવામાં આવે છે નોડલ સંસ્થા ખાતે મેરિટ લિસ્ટની તારીખ છે ચૌદ આઠ બે હજાર ઓગણીસ એટલે કે તમે જો ઓનલાઈન ફોર્મ તેર તારીખ સુધીમાં ભરી અને આઈટીઆઈ ખાતે જમા કરાવેલું હોય તો ચૌદ તારીખે તમારું મેરિટ લિસ્ટ છે તે આઈટીઆઈ નોડલ લેવલની એટલે કે જિલ્લા કક્ષાની આઈટીઆઈએ મૂકાશે ત્યારબાદ તમારો પ્રવેશ કાર્યક્રમ શરૂ થશે તો પ્રવેશ માટેની નોડલ સંસ્થા ખાતે એડમિશન હોય છે જે તે સંસ્થા ખાતે હોતું નથી એટલે તમારે જે તે તમારા જિલ્લા લેવલની નોડલ સંસ્થા હોય તે જગ્યાએ એડમિશન લેવા માટે જવાનું હોય છે અને રૂબરૂ જવાનું હોય છે તો એની તારીખ છે મિત્રો સોળ આઠ બે હજાર ઓગણીસ તો સોળ આઠ બે હજાર ઓગણીસના રોજ સવારે અગિયાર કલાકે તમારી નોડલ સંસ્થા ખાતે પહોંચી જવાનું જો તમારે બીજા રાઉન્ડમાં એડમિશન લેવું હોય તો જો મિત્રો તમને આ માહિતી આ વિડીયોમાં ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ઓકે મિત્રો ધન્યવાદ